ભારે વરસાદના પગલે જૂનાગઢ વહીવટી તંત્ર એલર્ટ મોડમાં જોવા મળી રહ્યું છે. આ સમગ્ર મામલે જિલ્લા કલેક્ટર અનિલ રાણાવસિયાએ માહિતી આપતા જણાવ્યું હતું કે ભારે વરસાદથી માણાવદર તાલુકો સૌથી વધુ પ્રભાવિત થયો છે. માણાવદરમાં 8.5 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે, જેને લઈને તકેદારીના ભાગરૂપે તાલુકાના 3 રસ્તા બંધ કરવામાં આવ્યા છે. ભારે વરસાદથી આશરે 6 જેટલા રસ્તાઓ પ્રભાવિત થયા છે. જો વધુ વરસાદ પડશે તો એસડીઆરએફની ટીમ ખડે પગે રાખવામાં આવશે. જૂનાગઢ જિલ્લામાં ગઈકાલથી સતત વરસાદ વરસી રહ્યો છે. એમાં ખાસ કરીને મધરાતથી આ વરસાદની જે ગતિ છે એ વધી છે, અને આ બાબતમાં જિલ્લામાં માણાવદર, વંથલી, વિસાવદર, ભેંસાણ, જૂનાગઢ ગ્રામ્ય સિટી અને મેંદરડા આ તાલુકાઓમાં વધારે વરસાદ નોંધાયો છે. સૌથી વધારે વરસાદ જે છે એ માણાવદરમાં 8.5 ઇંચ જેટલો વરસાદ છે, વંથલીમાં 6 ઇંચ જેટલો વરસાદ છે, બાકીનામાં 4 ઇંચ 5 ઇંચ જેટલો વરસાદ છે. આ વરસાદના લીધે જે સિટીમાંથી કાળવામાંથી જે પાણી જે છે એ નીચેના વાસમાં પહોંચી રહ્યું છે. અત્યારે માણાવદર સૌથી વધારે અસરગ્રસ્ત તાલુકો છે કે જેમાં અલગ અલગ 6 જગ્યાએ અમે રસ્તાઓ ઓવરટોપિંગના લીધે જે છે એ બંધ કરવામાં આવ્યા છે, પરંતુ પરિસ્થિતિ કોઈ એવી ગંભીર નથી અને અમારી આખી જે ટીમ છે એ સતત એલર્ટ છે. આ જે રસ્તાઓ ઓવરટોપિંગના લીધે બંધ થયા છે એ પણ અત્યારે વરસાદ સ્ટોપ થઈ ગયો છે, એટલે પાણી ઉતરતા જ અમે તાત્કાલિક એને શરૂ કરી દઈશું. જિલ્લામાં 17 જેટલા અલગ અલગ ડેમ છે, એમાંથી 3 જેટલા ડેમ જે છે એ અત્યારે ઓવરફ્લો છે, જેમાં ઉજત, વિયર, આણકુશ, શાહપુર અને ઉબેણ નદી પરના જે ડેમ છે એ અત્યારે ઓવરફ્લો છે.